नमस्ते मित्रों, आ दो पल बीच रूपल भाव आ वीडियो हूँ आज मारा माटे बनाऊ छु એમ કહું તો ખોટું. સાહિત્ય જગતની એક સાધક પ્રતિભાને આજે આપણે વચ્ચેથી વિદાય આપી છે. કુંદનિકાબેન કાપડી આપણે સૌ નામથી અપરિચિત નથી, પણ નારી પ્રતિભાને ઓળખનારા સંગોપાન એના તમામ સંવેદનોને જેમણે જીલ્યા છે, એવા સંવેદનાના અભ્યાસ એવા કુંદનિકાબેન પોતાના જીવનને મંગલ કરી અને મૃત્યુને મંગલ બનાવી અને આજે પરમ સમીપે જ્યારે નીકળ્યા છે ત્યારે એમનું એક સંપાદન પરમ સમીપે નામનું એ સંપાદન પ્રાર્થનાઓનું સંપાદન છે. અને સાચું કહું મારા જીવનમાં એને મને બહુ બળ પૂર્યું છે. આજે મારી શ્રદ્ધાંજલિ એમના માટે જો કોઈ હોય તો ફરીથી એ પરમ સમીપે આશ્રય જ હું આપી શકું. અને આજે હું એ એક કાવ્ય જે હું અનેક વાર વાંચું છું, સમજું છું, છતાં સમજું છું, સમજ્યા કરું છું, એના વાંચન સાથે કરીશ. આજ સુધી લોકો મને મળવા આવે ત્યારે હું કહેતી, જુઓ અમારું ઘર કેટલું સુંદર છે, ઘરમાં મેં સંગ્રહેલી વસ્તુઓ કેટલી કલાત્મક છે, મારા બાળકો કેવા હોશિયાર અને તેજસ્વી છે, મારા કાર્યોમાં મેં કેટલી બધી સિદ્ધિ મેળવી છે, લોકોમાં મારી કેટલી પ્રશંસા થાય છે. સીધી કે આડકતરી રીતે આ બધું હું કહેતી અને મારી આ આવડતો ઉપર હું ફૂલાતી, અથવા હું કહેતી કે જુઓ મારા શરીરમાં કેટલા વ્યાધિઓ છે, મારા સ્વજનો કેટલા સ્વાર્થી છે, લોકો કેટલા કૃતજ્ઞ છે. મેં આખી જિંદગી પ્રમાણિકતાથી કામ કર્યું અને બીજાઓને માટે જાત ઘસી નાખી, પણ મને ક્યારેય એનો બદલો મળ્યો નહીં. હું આમ કહેતી અને આ બધી જ બાબત માટે લોકોને કે નસીબનો કે ભગવાનનો તમારો વાંક કાઢતી. પછી એક સ્નિગ્ધ પ્રભાતે જળ હળતો સૂરજ આવ્યો અને સૂકા તરણા સોનાવરણા થઈ ગયા. હવે મને કોઈ પૂછે તો હું ચૂપ રહું છું. દુનિયાની બજારમાં મને શું મળ્યું ને શું નહીં એ વાત હવે મને અડતી નથી. હવે મારું મન આખો એ વખત તમારા દિવ્ય પ્રેમમાં નાહેલું મૃદુ ને સભર રહ્યા કરે છે. અંતરતમ આનંદની વાત કોને કરી શકાય, પણ તમે જાણો છો પ્રભુ, અને એટલું પ્રભુ પૂરતું છે. આવા કુંદનિકાબેન આપણી વચ્ચેથી વિદાય થયા છે ત્યારે આપણી તમામ જીવન યાત્રાને વિધેયાત્મક દૃષ્ટિથી જોઈ, એક સાધકની યાત્રા કરી અને શબ્દનો સહારો લઈ સંવેદના અને શબ્દને પરસ્પર આબાદ રીતે જોડી અને સંવેદનાનું ઉદ્ભવીકરણ કરતા કરતા મૃત્યુ સમીપ જવો, પરમ સમીપ જવો, એ યાત્રા શું હોઈ શકે એ જો કોઈને જોવી હોય તો કુંદનિકાબેન કાપડિયાના જીવનથી જોઈ અનુભવી શકાય એ પરમ શ્રદ્ધેય મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.